રણવાવ તાલુકાના ભોરદરથી કોટડા ગામને જોડતા રસ્તા પર છેલ્લા ઘણા દિવસોથી કમરડૂબ પાણી જોવા મળી રહ્યું છે. આ રસ્તા પર પાણીને લઈ ગ્રામજનોને ભારે મુશ્કેલી પડી રહી છે. આ બાબતે ગ્રામજનોએ અનેક વાર રજૂઆત કરવા છતાં પણ નિરાકરણ ન થતા રોષ જોવા મળે છે. પોરબંદર જિલ્લાનું ગામ ભોરદર, તો અમારે આ વરસાદને કારણે જે વિપત્તિ આવી વર્ષોથી આ હાલે છે, તો આનો કોઈ નિર્ણય આવ્યો નથી હજી. તો કૃપા કરી આ ગામનું આજુબાજુના એરિયાનું કોઈને નુકસાન ન થાય એ રીતે સારો મુદ્દો લઈ તમારા ધ્યાનમાં આવે તો આ મુદ્દાને આગળ વધારો, નકર કંઈ કરવા પૂરતું છે નહીં. આજ અઠવાડિયુંથી અમારા ગામ ભોરદરની અંદર આજુબાજુના એરિયામાં પાણી ભરાઈ ગયું, તો આ તો કુદરતની આફત છે, કોઈને કરાવેલ કે કોઈની નથી. સહમતથી જે કાર્ય થાય ને કોઈને વાંધો ન આવે. તો અઠવાડિયુંથી અમારે આ માલઢોરને ખવરાવવા સીમમાં જવા પૂરતું નથી. નદીના કાંઠા તૂટી ગયા શ્યારી બાજુથી. તો આ કોઈ રાજકારણની અંદર કે કોઈ નથી, પણ ગામ લેવલે ગામ તળને લીધે સુધરાઈ જે થાય એ અતિ યોગ્ય છે. બાકી તો આ કુદરતી આફત છે, કોઈ કોઈનું કઈ નદી આવે. આ મીરસાર નદી છે, ઉગમણી બાજુ છે ગામથી. તો આમનો એમ થયું કે ફૂલ ની અંદર આવી ગયા કોઈ બાવળા છે આજે આડાવરા, તો એ થોડી યથાશક્તિ અમે એમાં મહેનત કરીએ, જાત મહેનત કરી ને કોઈ પણ હિસાબે અમારે આ અંદર જે હોય કોઈ થોડો નદીનો કાંઠા બંધાય કે નદી પોળી થાય તો વધારે વિશે સારું, નકર આ ગામની અંદર આજુબાજુના એરિયાની અંદર બધી નુકસાની બધી ન છે. નામ પરબતભાઈ ભૂતિયા, ગામ મિત્રાળા. અત્યારે પૂરની પરિસ્થિતિ છેલ્લા 10-12 દિવસથી અમારે પોરબંદર જવાનો નવાગામ રસ્તો બંધ છે. કંડોળા રસ્તો આજે ખુલ્યો પણ બહુ ખરાબ હાલતમાં છે, એટલે તાત્કાલિક તો રિપેર કરવાની જરૂર છે. બીજું, ઘેડમાં અત્યારે પૂરની પરિસ્થિતિ એવી છે કે અમારા વડવાઓએ 60 વર્ષ પહેલા હસતા હસતા પૂર અટકે એ માટે સહી કરી દીધી હતી, પણ એનાથી ઉલટાનું અમારો ઘેરનો કોઈ ફાયદો ન થયો, ગેરફાયદો છે. એનું કારણ છે કે જ્યારે જ્યારે ઉપરવાસમાં વરસાદ આવે ત્યારે અમારે વરસાદ ન હોય તો પૂરની પરિસ્થિતિ જ નિર્માણ થાય, એટલે મોટાભાગે અમે પૂરમાં જ રહીએ છીએ. અને દિવાળી પછી જ્યારે મહિને કે 1.5 મહિને અમારે પાણીની જરૂર પડે ત્યારે પાણીનો લાભ કોઈ દી મળ્યો નથી. અમે છોડાવવા માટે પૈસા જ્યારે આ બાજુથી ભરાય ત્યારે ઉપરવાસમાં આવેલા 18 ચેકડેમ કે જે ચેકડેમ ભરાણા પછી પાણી આવે, એટલે પૈસા ભર્યા પછી પણ અમને કોઈ દી પહેલી વખત પાણી મળ્યું જ નથી. એટલે ખરેખર આ ગામડાઓની હાલત એવી છે કે એકમાત્ર જુવારના પાક ઉપર અમે નભી રહ્યા છીએ. અમારે સરકાર પાસે કોઈ અત્યારે બીજી અપેક્ષા નથી. અમારે આ પૂર માટે કોઈ એવી લાંબા ગાળાની યોજના કરો કે જેનાથી ઘેડના ગામડાઓને આ પૂર જે વિનાશ વેરે છે એનો થોડોક અમને એનાથી રાહત મળે. મોટાભાગે આજે તમે ભાદરની હાલત જોવો ને તો એક ગામડાનો વેકરો હોય ને એના જેવી વોંકડા જેવી હાલત છે. આવી સૌરાષ્ટ્રની મોટામાં મોટી નદીની આ હાલત હોય, ખરેખર તો નદીને ઊંડી કરાવો, નદીને પોળી કરાવો તો જ અમારા ગામડાનો ઉદ્ધાર થાય એમ છે. નહીતર ખરેખર અમે બહુ ભયંકર પરિસ્થિતિમાં ઘેરના ગામડાઓ જીવી રહ્યા છીએ.